નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ચાલો આના પહેલા આપણે આગળના વિડિયોની અંદર યુનિટ 68 છે એ શીખી ગયા હતા. એની અંદરના આપણે સ્પેલિંગ ઉચ્ચારણ અર્થ વાંચતા લેખતા લેખતા ને તો હવે આપણે જે બે યુનિટ શીખી ગયા 68 અને 68 એ બે યુનિટ ની અહીંયા પડીશું. તો કે અહીંયા છે યુનિટ 69 અને 71 એ આપણે સરળ અંગ્રેજીમાં લખવાનું છે. પણ અત્યારે ને સરળ અંગ્રેજીમાં હું તમને ફોટો મોકલું ને ફોટામાંથી જોઈને લખજો. અત્યારે તમારે કેવા લખવાનું છે? તો કે અંગ્રેજીની ફોર લાઈનની નોટમાં. એટલે પહેલા ફોર લાઈનની નોટ કાઢો અને એમાં લખો છે યુનિટ 69 બરાબર. તો એની અંદર પહેલો પ્રશ્ન શું છે યુનિટ 69માં? તો કે નીચેના ગુજરાતી અર્થ સામે અંગ્રેજી ઉચ્ચાર લખો. ચાલો આપણે લખીએ. હું લખું છું એવું સરસ તમારે લખવાનું છે. લખો ચટાઈ, પછી બાજુમાં લીટો કરી લખવાનું. ચટાઈ એટલે અંગ્રેજીમાં શું કહેવાય? મેટ. પછી પથારી, પથારીને અંગ્રેજીમાં શું કહેવાય? પેટ. પછી બસ, બસ ને અંગ્રેજીમાં શું કહેવાય? બસ જ કહેવાય. પછી શિયાળ, શિયાળ ને અંગ્રેજીમાં શું કહેવાય? ફોક્સ. લખો ફોક્સ. પછી છે કપ, કપ ને અંગ્રેજીમાં કપ જ કહેવાય. હવે બાજુમાં નાનું લીટો પાડી દઈએ. પછી કુહાડી, કુહાડીને અંગ્રેજીમાં શું કહેવાય? એક્સ. પછી ટબ, ટબને અંગ્રેજીમાં ટબ જ કહેવાય. પછી ગલુડિયું ને અંગ્રેજીમાં કહેવાય હબ. પછી ગાડી અંગ્રેજીમાં કહેવાય કાર. તમને બધાને ગમે ને? પછી નકશો અંગ્રેજીમાં કહેવાય મેપ. પછી કાર અંગ્રેજીમાં કહેવાય યર. પછી ચાવી એને અંગ્રેજીમાં કહેવાય કી. પછી ઇંડુ એને અંગ્રેજીમાં કહેવાય એ. પછી બરણી એને અંગ્રેજીમાં કહેવાય જા. અને આ એને અંગ્રેજીમાં કહેવાય આ. આ તમારે ફોર લાઈનની નોટમાં લખવાનું છે. પછી જુઓ યુનિટ 70 નીચેના અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખો. આપણે જે લખ્યું એનું ઉલટું એમાં શું થશે? પેલા અંગ્રેજી અર્થ લખેલા હશે એનું આપણે ગુજરાતી અર્થ લખવાના છે. એટલે આપણે અહીંયા લખ્યું ને એટલે આવી ગયું. કારણ કે ફોર લાઈનની નોટમાં લખવાનું નથી અને કેમાં સરળ અંગ્રેજીમાં લખશું. હું તમને ફોટો મોકલું ને ત્યારે. અત્યારે આપણે ખાલી વાંચી છે યુનિટ 70. મેં કે ચટાઈ, કાર એટલે ગાડી, યર એટલે કાર, ફોક્સ એટલે શિયાળ, એગ એટલે ઇંડુ, કપ એટલે કપ, પપ એટલે ગલુડિયું, આ એટલે આ, ટબ એટલે ટબ, ફ્લાય એટલે માખી, જાર એટલે બરણી, એક્સ એટલે વાળી, કી એટલે ચાવી, બસ એટલે બસ, હેડ એટલે પથારી. હવે યુનિટ 71 અહીંયા લખશું આપણે યુનિટ 71 નીચેના અંગ્રેજી ઉચ્ચાર સામે સ્પેલિંગ લખો. ચાલો કા, કાનું સ્પેલિંગ બોલો જી. તમારે બોલવાનો ક્યાં? સી એ આ. અને તમારે બોલીને જ લખવાનું. હું કેમ લખું છું? એવી રીતે કી, કે ઈ વાય. પછી ઈયર, ઈ એ આર.
પછી છે છાર, જે એ આ, પછી છે એ ડબલ જી, પછી છે ફ્લાવર એફ એલ વાય, પછી છે મેન એમ એ ટી, પછી છે બે જોઈ, એમાંથી જોઈ જોઈને સરળ અંગ્રેજીમાં હોમવર્કમાં લખવાનું છે. પછી આપણે